विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस विभाग बीजो चेप्टर नंबर 5 कंपनीना संचालकों। अगाउना वीडियो लेक्चर नी अंदर आपणे संचालकोना प्रकारोनो अभ्यास करेलो हतो। आजे प्रश्न छे संचालकोनी लायकातो अने गैरलायकातो बन्ने जो एक साथे पूछाय तो 4 मार्क्सनी अंदर प्रश्न पूछी शकाय, जो लायकातो पूछे तो 2 मार्क्सनी अंदर पूछी शकाय, અને જો ગેરલાયકાતો પૂછે તો 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર અથવા તો 4 માર્ક્સની અંદર પૂછી શકાય। અહીંયા આપણે લાયકાતોનો અભ્યાસ કરીશું। તો પહેલો નંબર કીધો છે યોગ્ય આવડત। સેના માટેની આવડત? તો કે ધંધાકીય એકમ છે જે તે ક્ષેત્રની અંદર કાર્ય કરતી હોય, એક ક્ષેત્રની અંદર કાર્ય પૂરું કરવા માટેની આવડત સંચાલક પાસે હોવી જોઈએ। એ માટેનો અનુભવ, જે ક્ષેત્રની અંદર કાર્ય કરતી હોય એક ક્ષેત્રનો એની પાસે અનુભવ હોવો જોઈએ। કલ્પનાશીલ હોવો જોઈએ। તો કે ધંધાકીય એકમ છે ભવિષ્યની અંદર કેવા કાર્યો કરશે, કેવી નવી ટેકનોલોજી આવશે, તો આવી નવી નવી કલ્પના છે એ પોતે કરતો હોવો જરૂરી છે, એટલે કે કલ્પનાશીલ હોવો જોઈએ। નંબર બીજો કીધો છે સંચાલક પાસે કાયદાકીય બાબતનું જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે 2013નો કંપની ધારો, 1956નો કંપની ધારો અને ધંધાકીય એકમ છે એને જે જે કાયદાઓ લાગુ પડતા હોય એ કાયદાકીય બાબતનું એની પાસે જ્ઞાન હોવું જરૂરી છે। એ જ રીતના સંચાલકીય બાબતો, એટલે કે આયોજનથી લઈને અંકુશ સુધીની માહિતી એની પાસે હોવી જોઈએ, એ બાબતોનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ। અને નાણાકીય બાબતોનું જ્ઞાન, એટલે કે હિસાબી બાબતોનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ। નંબર ત્રીજો કીધો છે વહીવટી જ્ઞાન અને સંશોધનમાં અભિરુચિ હોવી જોઈએ। વહીવટી જ્ઞાન એટલે શું? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર કાર્ય કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કાર્યની સોંપણી કરવી અને એની પાસેથી સમયાંતરે કામગીરી છે પાછી મેળવી લેવી, તો એને શું કહી શકાય? તો કે ભાઈ વહીવટી કામગીરી કહી શકાય। તો એ માટેનું જે જ્ઞાન છે એને વહીવટી જ્ઞાન કહી શકાય, પ્લસ સંશોધનમાં અભિરુચિ હોવી જરૂરી છે। તો કે સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ ધંધાકીય એકમ છે એણે નવી ટેકનોલોજી છે એના સંપર્કની અંદર આવવું હોય તો એના માટે સંશોધન પણ એટલું જ મહત્ત્વનું છે, એટલા માટે સંચાલક છે એને સંશોધનની અંદર અભિરુચિ હોવી જરૂરી છે। નંબર પછીનો કીધો છે કોર્પોરેટ ગવર્નન્સની આવડત એટલે શું? તો કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે ધંધાકીય એકમની અંદર જે પક્ષકારો કાર્ય કરે છે, દાખલા તરીકે ગ્રાહક છે, શેરધારક છે, સરકાર છે, લેણદાર છે, આ બધા વ્યક્તિઓ છે એ કંપનીના પક્ષકારો ગણી શકાય। એ બધા વ્યક્તિનું કંપનીની અંદર કોઈ ને કોઈ પ્રકારનું ક્યાંક ને ક્યાંક હિત છે, તો એના માટેના જુદા જુદા જે કાયદાઓ છે એના હિતના રક્ષણ માટેના જે કાયદાઓ છે એ કાયદાઓનું જ્ઞાન છે એ સંચાલક પાસે હોવું જરૂરી છે, એટલા માટે એને શું કહી શકાય? તો કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સની આવડત કહી શકાય। પાંચમો નંબર કીધો છે કંપની જે ક્ષેત્રમાં ધંધો કરતી હોય તે ક્ષેત્રનું જ્ઞાન છે એ સંચાલક પાસે હોવું જરૂરી છે। ક્લિયર? એની લાયકાતો છે એ પૂરી થઈ છે। હવે આવે છે ગેરલાયકાતો। નંબર પહેલો કીધો છે સંચાલક છે એ અસ્થિર મગજનો હોય, તો આવા સંજોગોમાં એ વ્યક્તિ છે એ સંચાલક તરીકે કાર્ય કરી શકતી નથી। બીજો નંબર કીધો છે નિમણૂક પામનાર વ્યક્તિ છે એ નાદાર હોય, એટલે કે એની મિલકત કરતાં દેવાનું પ્રમાણ વધુ હોય તો એ વ્યક્તિ છે એ સંચાલક તરીકે કાર્ય કરી શકે નહીં। ત્રીજો નંબર કીધો છે અદાલતે નિમણૂક પામનાર વ્યક્તિ માટે ડિરેક્ટર તરીકે નિમણૂક માટે ગેરલાયક ગણાવતો હુકમ કરેલો હોય અને આવો હુકમ છે એ ચાલુ હોય, એટલે કે કોઈ વ્યક્તિ છે એ સંચાલક તરીકે ભૂતકાળની અંદર કામગીરી કરી રહેલો હોય અને એ સંચાલક છે એણે કોઈ સંચાલન વખતે ગુનાહિત પ્રવૃત્તિ છે એ દાખલ કરેલી હોય, તો આવા સંજોગોમાં અદાલત દ્વારા એને સંચાલક માટે ગેરલાયક ગણાવેલો હોય અને આવો હુકમ છે હજુ શરૂ હોય તો એ વ્યક્તિ છે એ સંચાલક તરીકે એની નિમણૂક છે એ થઈ શકતી નથી। નંબર ચોથો કીધો છે
જે વ્યક્તિ નૈતિક અધપતનના ગુના માટે દોષિત ગણાવેલ હોય અને 6 માસ કે તેથી વધુ સમયની સજા થઈ હોય. એટલે કે નૈતિક અધપતનનો ગુનો એટલે શું? તો કે ચોરી લૂંટફાટ માટે વ્યક્તિને દોષિત ગણવામાં આવેલો હોય અને 6 માસની સજા થઈ હોય તો એ વ્યક્તિ છે એની સંચાલક તરીકે નિમણૂક થઈ શકતી નથી. નંબર 5મો કીધો છે, ઉપરોક્ત ગુનામાં એટલે કે નૈતિક અધપતનના ગુનામાં 7 વર્ષ કે તેથી વધુ સમયની સજા થઈ હોય તો પણ એ વ્યક્તિને સંચાલક તરીકે નિમી શકાય નહીં. ક્લિયર? તો કે ભાઈ નૈતિક અધપતનના ગુનામાં 6 માસની સજા થઈ હોય અથવા તો નૈતિક અધપતનના ગુનામાં 7 વર્ષ કે તેથી વધુ સમય માટેની સજા થઈ હોય તો એ વ્યક્તિને સંચાલક તરીકે નિમી શકાતો નથી. 6ઠો નંબર કીધો છે, નિમણૂક પામનાર વ્યક્તિએ કે સંયુક્ત રીતે ખરીદેલા શેરના હપ્તાની રકમ ચૂકવેલ ન હોય અને હપ્તાની ચૂકવણીની મુદત 6 માસ કરતાં વધુ વીતી ગઈ હોય. તો કે ભાઈ વ્યક્તિએ શેરની ખરીદી કરેલી હોય એટલે કોણ? તો કે જે વ્યક્તિએ સંચાલક બનવું છે એણે, અથવા તો સંયુક્ત રીતે સંચાલક અને અન્ય કોઈ વ્યક્તિએ શેરની ખરીદી કરેલી છે પણ હપ્તાની રકમ ચૂકવેલી નથી. તો હપ્તાની રકમ ચૂકવી નથી અને એ ચૂકવણીના 6 માસ એ વીતી ગયા છે, છતાં એણે હપ્તાની રકમ નથી ચૂકવી, તો એ વ્યક્તિ છે એ સંચાલક તરીકે એની નિમણૂક છે એ થઈ શકતી નથી. 7મો નંબર કીધો, સંબંધિત પક્ષકારો સાથેના છેલ્લા 5 વર્ષ દરમિયાન ગુનેગાર ગણવામાં આવેલો હોય. એટલે શું? તો કે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા કોઈ પક્ષકારો સાથે ગુનાહિત પ્રવૃત્તિ કરેલી હોય તો એ વ્યક્તિ છે એ પોતે સંચાલક તરીકે કાર્ય કરી શકતો નથી. 8મો નંબર કીધો છે, ડિરેક્ટરે સળંગ 3 નાણાકીય વર્ષ માટે, કેટલા કીધા છે? સળંગ 3 નાણાકીય વર્ષ માટે વાર્ષિક હિસાબો રજૂ કર્યા ન હોય. તો કે ભાઈ કંપની છે એ વર્ષના અંતે વાર્ષિક હિસાબો બનાવતી હોય છે અને સંચાલકોએ રજૂ કરવાના હોય છે, તો આવા વાર્ષિક હિસાબો છે છેલ્લા 3 વર્ષ સુધી રજૂ કરવામાં આવેલા ન હોય તો એ વ્યક્તિ છે એ સંચાલક તરીકે કાર્ય કરી શકતી નથી. એટલે કે સંચાલક માટે પોતે ગેરલાયક છે એવું ગણી શકાય. 9મો નંબર કીધો છે, વ્યાજ ચૂકવવામાં કોને વ્યાજ ચૂકવવાનું હોય છે? તો કે ભાઈ લેણદારો છે એને વ્યાજ ચૂકવવાનું હોય છે. નક્કી કરેલ ડિવિડન્ડ ચૂકવવામાં કોને ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે? તો કે શેરધારકો છે એને ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. ડિબેન્ચરની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે, તો કે ભાઈ ક્યારે ડિબેન્ચરની રકમ ચૂકવવાની હોય છે? તો કે ભાઈ જ્યારે ડિબેન્ચરની મુદત છે એ પૂરી થાય ત્યારે એની રકમ છે એ ચૂકવવાની હોય છે, ત્યારે નિષ્ફળ રહે. તો કે વ્યાજ ચૂકવવામાં, ડિવિડન્ડ ચૂકવવામાં, ડિબેન્ચરની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે અને આવી નિષ્ફળતા છે એક કરતાં વધુ વર્ષ માટે ચાલુ રહે તો આવી નિષ્ફળતાની તારીખથી 5 વર્ષના સમય માટે તે ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે નહીં. તો કે સમયસર વ્યાજ ન ચૂકવું હોય, ડિવિડન્ડ ન ચૂકવું હોય, ડિબેન્ચરની રકમ ચૂકવી ન હોય અને આવી ચૂકવણી એટલે કે આવી નિષ્ફળતા છે એક કરતાં વધુ વર્ષ માટે જોવા મળેલી હોય તો આવી નિષ્ફળતાની તારીખથી તો કે 5 વર્ષ સુધી વ્યક્તિ છે એ ડિરેક્ટર પદ માટે લાયક ગણાશે નહીં, એટલે કે એના માટેની એક ગેરલાયકાત ગણાશે. પછી કીધું છે તો કે ખાનગી કંપની છે ઉપરોક્ત ગેરલાયકાતોના અમલમાં નિયમનપત્રમાં છૂટછાટ મૂકીને 6 માસની જગ્યાએ 30 દિવસ છે એ સજા કરી શકે છે. તો કે ખાનગી કંપની છે એ શું કરી શકે છે? તો કે ભાઈ નિયમનપત્રની અંદર પોતે કેટલીક છૂટછાટો આપી શકે છે. કેવી છૂટછાટો? તો કે ભાઈ એવી જોગવાઈ કરી શકે તો કે જે જે જગ્યાએ 6 માસની સજા હોય, કેટલી સજા હોય? તો કે 6 માસની સજા, એની જગ્યાએ પોતે સજાની અંદર ઘટાડો કરે એટલે કે 30 દિવસની સજા. તો કે જે જગ્યાએ 6 માસની સજા લાગુ પડતી હોય એની જગ્યાએ પોતે એવું કહી શકે કે ભાઈ 30 દિવસની સજા હોય ત્યારે ડિરેક્ટરની નિમણૂક છે એ થઈ શકતી નથી. અહીંયા પ્રશ્ન છે એ પૂરો થાય છે. કયો પ્રશ્ન પૂરો થાય છે? તો કે ભાઈ સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો. કેટલા માર્ક્સની અંદર કીધું છે? તો કે લાયકાતો 2 માર્ક્સની અંદર,
ગેરલાયકા તો છે 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર અને 4 માર્ક્સની અંદર પૂછી શકાય. હવે અહીંયા આગળ આપણે વધીએ તો જેવી ગેરલાયકા તો આપેલી છે એવો જ જવાબ અન્ય પ્રશ્નનો છે, તો એ પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરું છું. તો એની અંદર આપણને કીધેલું છે કે સંચાલકનું પદ કયા સંજોગોમાં ખાલી થાય છે. સંચાલકોનું પદ છે અથવા તો સંચાલકનું સ્થાન છે કયા સંજોગોમાં ખાલી થાય છે, કેટલા માર્ક્સની અંદર? તો કે ભાઈ 2 અને 3 માર્ક્સની અંદર પ્રશ્ન છે પૂછી શકાય, અથવા તો 4 માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછી શકાય. તો અહીંયા પહેલો નંબર આપ્યો છે, જો સંચાલક કંપની ધારામાં નિર્દિષ્ટ કરાયેલ ગેરલાયકાતો ધરાવતો હોય તો હોદ્દો ખાલી કરવો પડે છે. તો અહીંયા કંપની ધારામાં કેટલીક બાબતો છે એ દર્શાવેલી હોય અને પોતે એવી ગેરલાયકાતો ધરાવતો હોય તો એણે હોદ્દો છે એ ખાલી કરવો પડે. પ્રશ્ન શું છે? તો કે ભાઈ સંચાલકોનું પદ કૌંસમાં સ્થાન કયા સંજોગોમાં ખાલી થાય છે? તો કે ભાઈ કંપની ધારામાં નક્કી કરાયેલ ગેરલાયકાતો ધરાવતો હોય તો એણે સ્થાન ખાલી કરવું પડે. એની અંદર નંબર 1 કીધેલ છે તો કે અદાલત છે સંચાલકને અસ્થિર મગજનો જાહેર કરે. ક્લિયર? બીજો નંબર, અદાલત સંચાલકને નાદાર જાહેર કરે, મુદ્દો આવી ગયો છે અગાઉ. ત્રીજો નંબર કીધો છે સંચાલક પોતે નાદાર જાહેર કરવા અદાલતમાં અરજી કરે. તો કે સંચાલક છે એની પાસે એવી સ્થિતિનું નિર્માણ થયેલું હોય, શું થયું હોય? તો કે ભાઈ મિલકત કરતાં દેવાનું પ્રમાણ વધી ગયું હોય તો પોતે નાદાર જાહેર થવા માટે અદાલતમાં અરજી કરે, તો આવા સંજોગોમાં એનું સ્થાન છે એ ખાલી કરવું પડતું હોય છે. ચોથો નંબર છે આવી ગયો છે સંચાલકે શેરના બાકી હપ્તા ન ભર્યા હોય અને તેને 6 માસ વીતી ગયા હોય. તો કે સંચાલકે શેરની ખરીદી કરેલી છે પરંતુ એણે હપ્તાની રકમ છે એ ચૂકવી નથી, હપ્તા માંગણીના 6 માસ એ વીતી ગયા છે, તો આવા સંજોગોની અંદર પણ એ વ્યક્તિ છે એ સંચાલક પદ માટે ગેરલાયક ગણાય છે. અને પાંચમો નંબર કીધો છે કંપનીની સ્થાપનામાં કે સંચાલનમાં કોઈ પણ પ્રકારની કંઈ ગેરરીતિ આચરી હોય તો પણ એ વ્યક્તિ છે એણે પોતાનું જે સ્થાન છે એ ખાલી કરવું પડતું હોય છે. ક્લિયર? તો પહેલો નંબર શું કીધો છે? તો કે ભાઈ અસ્થિર મગજનો જાહેર થાય. બીજો નંબર કીધો નાદાર જાહેર થાય. ત્રીજો નંબર કીધો નાદાર જાહેર થવા માટે અદાલતમાં અરજી કરે. ચોથો નંબર કીધો બાકી હપ્તાની રકમ ન ચૂકવેલી હોય, 6 માસનો સમય વીતી ગયો હોય. અને પાંચમો નંબર કીધો કંપનીની સ્થાપનામાં કે સંચાલનમાં ગેરરીતિ આચરેલી હોય, તો આવા સંજોગોમાં એનું સ્થાન છે એ ફરજિયાત રીતે એણે ખાલી કરવું પડતું હોય છે. નંબર બીજો કીધો છે જ્યારે સંચાલક છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન સંચાલક મંડળની તમામ સભાઓમાં ગેરહાજર રહે. ક્લિયર? તો કે છેલ્લા 12 માસના સમયગાળા દરમિયાન એટલે કે છેલ્લા વર્ષની અંદર સંચાલક છે એ પોતે સંચાલક મંડળની સભાની અંદર હાજરી આપેલી ન હોય. તો કે વર્ષની અંદર સંચાલકોની કેટલી સભાઓ યોજાય છે ભાઈ? તો કે ભાઈ 4 સભાઓ યોજાય છે. તો કે એ સભાની અંદર પોતે હાજર રહેલ ન હોય તો એણે પોતાનું સ્થાન છે ખાલી કરવું પડતું હોય છે. ત્રીજો નંબર કીધો સંચાલક પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય તેવા કરારો કરે. તો કે ભાઈ સંચાલક છે એ શું કામ કરે? તો કે ભાઈ જે બાબતની અંદર, કેવી બાબત? તો કે નાણાકીય બાબતની અંદર એનું હિત રહેલું હોય, સગાવાલાનું હિત રહેલું હોય એટલે કે એને પરોક્ષ હિત કહેવાય, એવા પોતે કરારો કરે એટલે કે એવી બાબતો માટે પોતે સમજૂતી કરે તો એના માટે ગેરલાયક એણે, એના માટે એણે એનું પદ છે એનું સ્થાન છે એને ખાલી કરવું પડતું હોય છે. ચોથો નંબર કીધો સંચાલક છે પોતાનું પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હિત રહેલું હોય તે જાહેર કરવામાં નિષ્ફળ જાય. તો કે જે બાબતની અંદર સંચાલકોનું હિત હોય, કેવું? તો કે પ્રત્યક્ષ હોય. કાં કેવું હોય? તો કે અપ્રત્યક્ષ હોય, તે જાહેર કરવામાં પોતે નિષ્ફળ જાય
तो के सेमा जाहिर करवू पड़त हो तो के भाई कंपनी जयरे शेर बहार पड़े विज्ञापन पत्र द्वारा तो विज्ञापन पत्र अंदर एनु हित है एने अंदर दर्शाव पड़त हो तो के एवं पोते दर्शाई न सके त्यारे पण एने पोतानु स्थान छे खाली करवू पड़त हो। पांचमो नंबर कीधो अदालत संचालक ने गैरलायक जाहिर करे तो के शू तो के भाई संचालन दरमियान एने कोईपण प्रकार की कोई गैररीति आचरेली हो तो आवा संजोगों में एने पोतानु जे होदो छे एनु स्थान छे खाली करवू पड़त हो। छठो नंबर कीधो नैतिक अधपतनना गुना माटे अदालत संचालक ने छ मासनी कैद करे एटले के छ मासनी सजा करे तो आवा संजोगों में पण एने पोतानु स्थान छे पोतानो होदो छे ए खाली करवो पड़त हो। नैतिक अधपतन एटले के चोरी लूटपाटना गुना माटे કેટલા માસ તો કે છ માસની કેદ થઈ હોય સજા થઈ હોય તો પણ એ વ્યક્તિ છે એણે પોતાનું સ્થાન ખાલી કરવું પડે। અહીંયા સંચાલકોનું સ્થાન કયા સંજોગોમાં ખાલી થાય છે એ પ્રશ્ન છે અહીંયા પૂરો કરેલો છે। આની અગાઉ આપણે કયો પ્રશ્ન પૂરો કરેલો હતો તો કે ભાઈ સંચાલકોની લાયકાતો ગેરલાયકાતો। આજના લેક્ચરની અંદર છેલ્લો પ્રશ્ન છે સંચાલકોની નિવૃત્તિ સમજાવો અથવા તો સંચાલક કયા સંજોગોમાં નિવૃત્ત થાય છે સમજાવો। કેટલા માર્ક્સની અંદર તો કે કાં બે માર્ક્સની અંદર ને કાં ત્રણ માર્ક્સની અંદર પૂછાય નિવૃત્તિ બાબત છે કયા સંજોગોમાં નિવૃત્ત થાય। અહીંયા નિવૃત્તિ અંગેની બાબતોની સમજૂતી છે એ આપણે મેળવી લીધેલી છે। જવાબ સ્વરૂપે જોઈએ ક્યાં મેળવેલી છે તો કે ભાઈ કંપનીના પ્રથમ સંચાલકો છે પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય છે। ક્લિયર તો કે ભાઈ પ્રથમ સંચાલકો છે ક્યારે તો કે ભાઈ પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમની મુદત પૂરી થતાં શું થાય તો કે ભાઈ નિવૃત્ત થાય। ક્લિયર પ્રશ્ન શું કીધું કયા સંજોગોમાં નિવૃત્ત થાય તો કે પ્રથમ સંચાલક છે એ ક્યારે નિવૃત્ત થાય તો કે ભાઈ પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમના હોદ્દાની મુદત પૂરી થતાં નિવૃત્ત થાય। ક્લિયર બીજો નંબર કીધો તો કે સ્વતંત્ર સંચાલકોની મુદત કેટલા વર્ષની હોય તો કે 5 વર્ષની એ 5 વર્ષની મુદત પૂરી થતાં તે શું થાય તો કે નિવૃત્ત થાય। અને પુનઃનિમણૂકના સંજોગોમાં વધુમાં વધુ 2 વખત એટલે કે 10 વર્ષ હોદ્દા પર રહે છે અને ત્યારબાદ નિવૃત્ત થાય છે। ક્લિયર તો કે ભાઈ સ્વતંત્ર સંચાલકના હોદ્દાની મુદત છે કેટલા વર્ષની હોય છે તો કે ભાઈ 5 વર્ષની હોય છે। કેટલા વર્ષ માટે તો કે ભાઈ 2 વખત એટલે કે 10 વર્ષ સુધી પોતે હોદ્દા ઉપર રહી શકે છે અને 10 વર્ષની મુદત પૂરી થાય એટલે પોતે નિવૃત્ત થાય। ક્લિયર ત્રીજો નંબર કીધો છે જાહેર કંપનીમાં 2/3 ભાગના સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે અગાઉ આવી ગયું છે। આ 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થાય તો કે જાહેર કંપનીમાં 2/3 ભાગના સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય છે। આ 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થાય છે। પહેલો નંબર શું કીધો તો કે ભાઈ પ્રથમ સંચાલકો છે એ પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમની મુદત પૂરી થતાં નિવૃત્ત થઈ છે। બીજો નંબર કીધો તો સ્વતંત્ર સંચાલકો 5 વર્ષની મુદત પૂરી કરે એટલે નિવૃત્ત થઈને ફરી એની નિમણૂક થઈ હોય તો 10 વર્ષ પછી એ નિવૃત્ત થાય છે। ત્રીજો નંબર કીધો જાહેર કંપનીમાં 2/3 ભાગના સંચાલકોએ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવું પડતું હોય છે અને આ 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 ભાગના સંચાલકો નિવૃત્ત થાય છે। ચોથો નંબર કીધો છે નિમણૂક માટે જે લાયક ન હોય તે ગેરલાયક ગણવામાં આવે છે। લાયક ન હોય એટલે શું તો કે ભાઈ અસ્થિર મગજનો વ્યક્તિ હોય નાદાર વ્યક્તિ હોય સગીર વયની વ્યક્તિ હોય તો એ કંઈ લાયક નથી એવું કહી શકાય તો એને ગેરલાયક ગણવામાં આવે છે એટલે એ વ્યક્તિ શું ગણાય તો કે ભાઈ નિવૃત્ત છે એવું જ ગણાય। પાંચમો નંબર કીધો છે નિવૃત્ત થઈ રહેલ સંચાલક પોતાની પુનઃનિમણૂક માટે અનિચ્છા દર્શાવે ત્યારે તે શું કહેવાય તો કે નિવૃત્ત કહેવાય તો કે જ્યારે કોઈ સંચાલક છે એ નિવૃત્ત થતો હોય એની ફરી નિમણૂક માટે પોતે અનિચ્છા દર્શાવે એટલે કે પોતે
એવું કહે કે ભાઈ હવે એણે આ ઓદા ઉપર કામ કરવું નથી, ત્યારે પણ એ વ્યક્તિ નિવૃત્ત કહેવાય. અને છેલ્લો નંબર, કોઈ સંચાલકની પુનઃ નિમણૂક માટે ઠરાવ મૂકવામાં આવે ને તે ઠરાવ પસાર ન થાય તો સંચાલક છે એ નિવૃત્ત થાય છે. તો કે સંચાલકોની નિમણૂક છે એ શેમાં કરવામાં આવે, તો કે સામાન્ય સભામાં. તો એની પુનઃ નિમણૂક માટે ઠરાવ મૂકવામાં આવ્યો હોય પણ એ ઠરાવ એની તરફેણમાં પસાર ન થાય તો એ વ્યક્તિ નિવૃત્ત કહી શકાય. અહીંયા પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે. શું હતો? તો કે સંચાલકોની નિવૃત્તિ સમજાવો, તો સંચાલક કયા સંજોગોમાં નિવૃત્ત થાય છે. ક્લિયર? I'm ready to go.